આ મહાવીર આવું કરતા હતા, ભગવાન કૃષ્ણ આવું કરતા હતા. કૃષ્ણ શું કર્યા કરશે, કયા કરશે? મહાભારત માં લડાઈ લોકો કૃષ્ણ ભગવાન જાતે કહ્યું ના, કૃષ્ણ જોયા કરતા હતા. કૃષ્ણ શું કરે છે, કૃષ્ણ ભગવાન જોયા કરતા આટલું જ જોવાની જરૂર. કનૈયો શું કરશે, જોયા કરો. અને બીજું કહ્યું કે દાદા ને જયારે આ જ્ઞાન થયું હતું ત્યારે શું શું દેખાયું, તે વખતે કેવું દેખાયું હતું, શું પ્રકાશ થયું હતું, તે મેં જવાબ આપ્યો ને. મેં કહ્યું જેટલું હું જાણું છું એટલું તમને કહું, વધારે તો મને ખ્યાલ નથી. અને જે મેં વાંચ્યું છે અને જેટલા લોકો એ પ્રશ્ન પૂછ્યા છે, મોટા મોટા સંતો સાધુઓ અને સાયન્ટિસ્ટો આવે છે અને પ્રશ્ન પૂછ્યા છે, એમને આ રીતે જવાબ આપ્યું છે, તો એ બહુ ખુશ થઈ ગયા કે આવું બધું પ્રકાશ દાદા ને આ રીતે દેખાયું. દાદા એ કહ્યું કે જે સિદ્ધ ક્ષેત્રમાં જે સિદ્ધો ને આનંદ થયો તે આખું દેખાવ, આખું જગત એ રીતે દેખાઈ ગયું. કેવું ચાલે છે, શું છે, બધું દેખાયું અમને. અને આપણે માત્ર જ્ઞાત દ્રષ્ટામાં જોઈએ છીએ તો પછી બધા જ એક અવતારી થવા જોઈએ, એક જ અવતાર મુખ્ય જવા જોઈએ. પછી બધા એક જ અવતાર મુખ્ય જવા જોઈએ. તમે પાસે કઈ ચાર્જ થતું જ નથી, બધું રિચાર્જ જ થયા કરે છે. તો કદાચ બધા એક જ અવતાર મુખ્ય જવા જોઈએ. અમારે જે આજ્ઞા પાડે છે ને, આજ્ઞા પાડે છે ને, એ કરતા ભાવ રહે છે. એટલો આજ્ઞા પાડવા પાડો છો ને તમે? હાજી, કોની આજ્ઞા? મારી આજ્ઞા. હા, એટલે એને લઈને એક બે અવતાર જેવી આજ્ઞા પાડે એ ઉપર એકાદ અવતાર વસ્તુ થાય. એટલે આપની આજ્ઞામાં પણ જો થોડી ઘણી કચાશ હોય, ઓછા વધતું પણ હોય, મારે જો આજ્ઞા ના પાડવાની હોય, તમને તો શું છે, એક જ અવતાર જો આજ્ઞા પાડે તો લઈને તમને એ ઉભી થાય છે. પછી પણ જે અમુક લોકો આજ્ઞા ઓછા વધી પાડતા હોય તો પાડતા હોય એનો એકાદ બે અવતાર વધતા ઓછા થાય. આ તો ત્યાં ચાર્જ થઈ ગયા છે ને, આજ્ઞા જો નથી પાડતા, જ્યાં આજ્ઞા નથી પાડતા ત્યાં અમુક એ ચાર્જ કરી દે છે ને. ચાર્જ નથી, આજ્ઞા આપી છે તે જ ચાર્જ કરાવડે છે. આજ્ઞા આપી છે ને તમે કરો છો આજ્ઞા પ્રમાણે, તમે કરતા નથી, મારી આજ્ઞા પ્રમાણે તમે કરો છો. શું કહ્યું? હા, એટલે શુદ્ધાત્મા રૂપે શુદ્ધ જ છીએ. રાજેન્દ્ર આજ્ઞા પાડે છે અને એ આજ્ઞામાં આ પ્રોટેક્શન માટે, રક્ષા આપવા માટે પ્રોટેક્શન કર્યું છે. એટલે એટલે એના માટે એક બે અવતાર થાય. પણ અમુક હજુ પણ કઈ ઈચ્છાઓ કે ભાવ રહી ગયા હોય છે ને, એ બધી ઇફેક્ટ પછી આગળ કેવી રીતે આવે છે? ઇફેક્ટ તો આજ ભાવમાં પૂરી થઈ જઈ છે ને. ક્વોજિટમાં શું છે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ, એ બધા ક્વોજિટ છે. શું છે એ તો હજુ ઢગલો છે ના, એ થતો નથી, એ તમને લાગે થતો થાય છે. તને થાય છે? થાય છે, પ્રતિક્રમણ થઈ જાય છે. દાદા થાય છે, રાજનારાયણ તો બધી બહુ ઈચ્છાઓ અને બહુ ભાવ રહેલા છે. હજુ ઘણા ઘણું ભોગવવું છે, આમ તે બધી ઈચ્છાઓ આમ દેખાયા કરે. એનો ઈચ્છા માત્ર ઇફેક્ટ છે. પછી એ પૂરું થવા માટે પણ કઈક અમુક ટાઈમ જોઈએ ને, એક ભાવ કે બે ભાવ કે પાંચ ભાવ જોઈએ ને. પ્રતિકૂળ કરું છું ને, ઇટ નોટ રિસ્પોન્સિબલ. આ બધી ઇફેક્ટ છે બધી. આ તો બહુ ઊંચું ગૂઢ સાયન્સ છે. સંજય તો કામ કાઢી નાખ્યું છે. આ પેલા પીએચડી તમને સમજ માં આવી ગયું છે બધું? ભૂલ લાગે છે બરોબર છે. જ્ઞાન તો બધા પીએચડી સમજી ગયા, બઉ ઊંચા ઊંચું વિજ્ઞાન છે. વિજ્ઞાન તો વિજ્ઞાન કે ઇફેક્ટ કેવું જગત ને, એ પહેલી વખત નું કહેવાય છે. ફર્સ્ટ ટાઈમ બધા એમ કે હાથું બોલો, હાથું બોલો. હું હાથું બોલાતું નથી, શું રીતે હાથું બોલો? કાયદામાં જ ક્યારે આવું તારે? મારે નવી સોચ્યા કે જેથી સરળ પડી જાય મારે. એ વાત તમારે 10 લાખ વર્ષ વાળી વાત બરાબર. તમે 10 લાખ વર્ષ વાળી વાત કરો તે જ બરાબર બેસે કે આ પાયો બરાબર છે. આપડે બેઠા છે ને, કોઈ આપો કહેવાય ને. શું એટલે આ તો નંબર લાગ્યો ને આગળ ગયા. શું કહ્યું? પેલા રખડી મર્યા જે ઇફેક્ટ હારી વાળા હતા ને, ડાઈ ડાઈ ઇફેક્ટ વાળા, એ રખડી મર્યા. શું કહ્યું? ઇફેક્ટ ને કોઝ કે છે. શું કે છે? હા, કેવો સુંદર રસ્તો છોકરો કાઢી નહીં. એટલું હું ગેરંટી આપું, બે ખોટ ના ખાય એમના જ્ઞાન. અને બે ખોટ ખાય તો મનમાં છે, પાસે એનું કઈ પ્રતિ અધિકાર કરે. બે ખોટ ના ખાઈ ગયું. તમારે કેટલી મકાન થી ખોટ ખાય છે? એક જ? એક બીજી નહીં? પહેલેથી નહીં, એ તો પહેલે છે ને.